નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1,01,000 કરોડ અને આરોગ્ય ક્ષેત્ર માટે ₹50,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, જ્યારે બીજા સેક્ટર્સ માટે 60,000 કરોડની લોન ગેરંટીની ઘોષણા કરી. હાલમાં યોજના 3,00,000 કરોડ રૂપિયાની છે, જે વધારી 4,50,000 કરોડ કરવામાં આવી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં MSME હોસ્પિટાલિટી સેક્ટર ₹2,69,000 કરોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટુરિઝમ સેક્ટર માટે નાણાકીય સહાયની પણ જાહેરાત કરવામાં આવી. માન્યતા પ્રાપ્ત ટુરિઝમ સ્ટોક હોલ્ડર્સને 10 લાખ સુધીની 100% લોન મળશે. લાયસન્સવાળા ટુરિસ્ટ ગાઈડને 1,00,000 રૂપિયાની લોન મળશે. માઇક્રો ફાઇનાન્સ દ્વારા અપાતી લોન માટે ક્રેડિટ ગેરંટી યોજનાની ઘોષણા કરવામાં આવી. આ હેઠળ કમર્શિયલ બેન્કોના MFIને અપાયેલી નવી અને હાલની લોન માટે ગેરંટી આપવામાં આવશે. આ યોજનાથી 25 લાખ લોકોને લાભ થવાની અપેક્ષા. દેશમાં કોરોના વાયરસની ગતિ મંદ પડી અને 24 કલાકમાં 46,148 નવા કેસ આવ્યા. 979 લોકોના મોત થયા અને 58,578 લોકો સાજા થયા. આ સાથે દેશમાં 3,02,00,000થી વધુ કેસ આવ્યા, જ્યારે 3,96,000થી વધુના મોત થઈ ગયા. 2,93,00,000થી વધુ લોકો સાજા થયા. દેશમાં હજુ પણ 5,71,000 એક્ટિવ કેસ છે. દેશમાં રિકવરી રેટ વધીને 96.80% પહોંચ્યો છે. ભારતમાં હવે ટૂંક સમયમાં DRDOની નવી COVID-19ની દવા બજારમાં આવી જશે. આ દવા ઓક્સિજનની ઉણપવાળા દર્દીઓ માટે ફાયદાકારક રહેશે. આ સાથે કેન્સરના દર્દીઓ માટે પણ આ દવા ઘણી ફાયદાકારક છે. ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીએ 2DGને કમર્શિયલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 2DG દવા DRDOની પ્રયોગશાળા અને આનુષંગિક વિજ્ઞાન સંસ્થાને ડોક્ટર લેબોરેટરી સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. વેક્સિનેશન અંગે ભારતે અમેરિકાને પણ પાછળ છોડ્યું. અત્યાર સુધી દેશમાં 33,36,00,000 ડોઝ લગાવવામાં આવ્યા. અમેરિકામાં 32,33,00,000 લોકોને વેક્સિનનો ડોઝ અપાયો. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં 17,21,000થી વધુ લોકોને રસી આપવામાં આવી. દેશમાં અત્યાર સુધી 5.6% પુખ્ત વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. કોરોના સામેની લડાઈમાં વેક્સિન જ સૌથી અસરકારક હથિયાર છે અને આ વાતની પુષ્ટિ મુંબઈમાં 2,90,000 કોરોના દર્દીઓ પર કરવામાં આવેલો એક સર્વે છે. BMCએ જણાવ્યું કે 2,90,000 લોકોમાંથી 26 લોકો જ બીજો ડોઝ લીધા બાદ કોરોનાની ઝપેટમાં આવ્યા અને 10,500 લોકોને પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગ્યું. જાણવા મળ્યું કે વેક્સિનનો બીજો ડોઝ જ નહીં પરંતુ પ્રથમ ડોઝ પણ સારી રીતે અસરકારક છે. વેસ્ટ બેંગોલમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ. કોરોના સંક્રમણને રોકવા માટે બંગાળમાં લાગુ પ્રતિબંધો આગામી 15 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા. જોકે આ દરમિયાન લોકોને થોડી રાહત પણ આપવામાં આવી. CM મમતા બેનર્જીએ કહ્યું કે 50% ક્ષમતા સાથે તમામ પાર્લર અને સલૂન સવારે 11 થી 6 સુધી રહેશે ખુલ્લા. 50% કાર્યક્ષમતા ઓફિસમાં સવારે 10 થી 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લી. કોરોનાકાળમાં બિહાર યુપીની નદીઓમાંથી મળી આવેલા મૃતદેહોની SIT તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવાયું. સુપ્રીમ કોર્ટે અરજદારને NHRC સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરવા પણ કહ્યું. મહત્વનું છે કે યુપી બિહારમાં ગંગા નદીમાં મૃતદેહ વહેતા મળ્યા હતા. અરજીમાં રાજ્ય સરકારોને આ લોકોના મોતનું કારણ જાણવા માટે નિર્દેશ આપવા માટે પણ માંગ કરવામાં આવી છે. 1 જુલાઈથી 4 ધામ યાત્રા શરૂ કરવાના રાવત સરકારના નિર્ણય પર ઉત્તરાખંડ હાઈકોર્ટે રોક લગાવી. આ સાથે કોર્ટે 4 ધામ પૂજા અર્ચનાનું લાઇવ ટેલિકાસ્ટ કરવાનો સરકારે નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે કોરોના કાળમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા અને 4 ધામ યાત્રા તૈયારીને લઈને રજૂ કરાયેલી જાહેરહિતની અરજીને લઈ આજે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું, જ્યારે ધાર્મિક ગ્રંથ લખાયા ત્યારે ટેકનોલોજી નહોતી. પૂજારી અને પુરોહિતોના હિતોના બદલે ડેલ્ટા પ્લસથી હજારોની જિંદગી બચાવવી મહત્વની છે.